શ્રી વ્યાસજી અને ગંધારીની સામે સંજય ધૃતરાષ્ટ્ર અને શ્રીકૃષ્ણનું મહાત્મ્ય કહેવું. વૈષ્મપાયજી કહે છે, રાજન ધૃતરાષ્ટ્રને આ પ્રમાણે કહીને રાજા દુર્યોધનને આ પ્રમાણે કહીને રાજા ધૃતરાષ્ટ્રે સંજયને ફરી કહ્યું, સંજય તમે હવે જે વાત કહેવાની રહી ગઈ હોય તે પણ કહી દો. શ્રીકૃષ્ણ પછી અર્જુને તમને શું કહ્યું હતું તે સાંભળવા માટે મને ભારે કુતૂહલ થઈ રહ્યું છે. સંજયે કહ્યું, શ્રીકૃષ્ણની વાત સાંભળીને કુંતીપુત્ર અર્જુને તેમની સામે જ કહ્યું, સંજય તમે પિતામાં ભીષ્મ, મહારાજ ધૃતરાષ્ટ્ર, દ્રોણાચાર્ય, કૃપાચાર્ય, કર્ણ, રાજા બાહુલિક, અસ્વસ્થામાં સોમદત્ત, શકુની, દુશાસન, વિકર્ણ અને ત્યાં એકત્ર થયેલા સઘળા રાજાઓને મારા યથાયોગ્ય અભિવાદન કહેજો અને મારા તરફથી તેમના કુશળતા પૂછજો તથા પાપાત્મા દુર્યોધન અને તેના મંત્રીઓ અને ત્યાં આવેલા બધા જ રાજાઓને શ્રીકૃષ્ણનો સમાધાનકારી સંદેશો સંભળાવીને મારા તરફથી પણ એટલું કહેજો કે શત્રુ દમન મહારાજ યુધિષ્ઠિર જે પોતાનો ભાગ લેવા ચાહે છે તે જો તમે નહીં આપો તો હું મારા તીક્ષ્ણ બાણોથી તમારા ઘોડા, હાથી અને પાયદળ સહિત તમને યમપુરી મોકલી આપીશ. મહારાજ, એ પછી હું અર્જુનની વિદાય લઈને શ્રીકૃષ્ણને પ્રણામ કરીને તેમનો ગૌરવપૂર્વક સંદેશો અમને તમને સંભળાવવા માટે અહીં ચાલ્યો આવ્યો. વૈષ્મપાયજી કહે છે, રાજન શ્રીકૃષ્ણ અને અર્જુનની આ વાતોનો દુર્યોધનને કશો આદર ન કર્યો. બધા જ લોકો મૌન રહ્યા. પછી ત્યાં જે દેશ દેશાંતરના રાજાઓ બેઠા હતા તે બધા જ ઉઠીને પોતપોતાના મુકામે ચાલ્યા ગયા. ત્યારે એકાંતમાં ધૃતરાષ્ટ્રે સંજયને પૂછ્યું, સંજય તમને તો બંને પક્ષના બળાબળનું જ્ઞાન છે, આમેય તમે ધર્મ અને અર્થનું રહસ્ય સારી રીતે જાણો છો અને કોઈ પણ વાતનું પરિણામ તમારાથી છૂપું નથી, તેથી તમે સાચે સાચું કહો કે આ બંને પક્ષોમાં કોણ બળવાન છે અને કોણ નિર્બળ. સંજયે કહ્યું, રાજન એકાંતમાં તો હું તમારી સાથે કોઈ પણ વાત કરવા ઈચ્છતો નથી, કેમ કે એનાથી તમારા હૃદયમાં ભારે ઈર્ષા થશે. તેથી તમે મહાન તપસ્વી ભગવાન વ્યાસ અને મહારાણી ગાંધારીને પણ બોલાવી લો. તે બંનેની સામે હું તમને શ્રીકૃષ્ણ અને અર્જુનનો પૂરેપૂરો અભિપ્રાય જણાવીશ. સંજયના પ્રમાણે કહેવાથી ગાંધારી અને શ્રી વ્યાસજીને બોલાવવામાં આવ્યા અને વિદુરજી તરત જ તેમને સભામાં લઈ આવ્યા. ત્યારે મહામુનિ વ્યાસજી રાજા ધૃતરાષ્ટ્ર અને સંજયનો વિચાર જાણીને તેમના મત પર દ્રષ્ટિ રાખીને કહેવા લાગ્યા, સંજય ધૃતરાષ્ટ્ર તમને પૂછી રહ્યા છે, તેથી તેમની આજ્ઞા અનુસાર તમે શ્રીકૃષ્ણ અને અર્જુનના વિષયમાં જે કાંઈ જાણો છો તે બધું જેમનું તેમ કહી દો. સંજયે કહ્યું, અર્જુન અને શ્રીકૃષ્ણ બંને મહા આદરણીય ધનુર્ધરો છે. શ્રીકૃષ્ણના ચક્રના અંદરનો ભાગ ચાર હાથ પહોળો છે અને તેઓ ઈચ્છાનુસાર પ્રયોગ કરી શકે છે. નરકાસુર, સંબર, કંસ અને શિશુપાલ એ મહાન વીર હતા, પરંતુ ભગવાન શ્રીકૃષ્ણે તેમને રમત રમતમાં જ પરાસ્ત કરી દીધા હતા. જો એક બાજુ સંપૂર્ણ સંસારને અને બીજી બાજુ શ્રીકૃષ્ણને મૂકવામાં આવે તો શ્રીકૃષ્ણ જ બળમાં અધિક ગૂતરશે. તેઓ સંકલ્પ માત્રથી સંપૂર્ણ સંસારને ભસ્મ કરી શકે છે. શ્રીકૃષ્ણ તો ત્યાં જ રહે છે જ્યાં સત્ય, ધર્મ, લજ્જા અને સરળતાનો વાસ હોય છે. જ્યાં શ્રીકૃષ્ણ રહે છે ત્યાં જ વિજય રહે છે. તેઓ સર્વાંતર્યામી પુરુષોત્તમ જનાર્દન, ક્રીડા માત્રથી જ પૃથ્વી, આકાશ અને સ્વર્ગલોકને પ્રેરિત કરી રહ્યા છે. અત્યારે બધાને પોતાની માયાથી મોહિત કરીને તેઓ પાંડવોને જ નિમિત્ત બનાવીને તમારા ધર્મ અધર્મનિષ્ઠ મૂર્ખ પુત્રોને ભસ્મ કરવા ચાહે છે. આ શ્રી કેશવ જ પોતાની જ્ઞાન શક્તિથી નિરંતર કાળચક્ર, જગતચક્ર અને યુગચક્રને ફેરવતા રહે છે. હું સાચું કહું છું કે એકમાત્ર તેઓ જ કાળ, મૃત્યુ અને સંપૂર્ણ સ્થાવર જંગમ જગતના સ્વામી છે તથા પોતાની માયા દ્વારા લોકોને મોહિત કરતા રહે છે. તે એકલા જ મોહિત થતા નથી. ધૃતરાષ્ટ્રે પૂછ્યું, સંજય શ્રીકૃષ્ણ સમસ્ત લોકના અધીશ્વર છે, તે પોતાનું એ વાતોને તમે કઈ રીતે જાણો છો અને હું કેમ ન જાણી શક્યો એનું રહસ્ય મને જણાવો. સંજયે કહ્યું, રાજન તમને જ્ઞાન નથી કે અને મારી જ્ઞાન દ્રષ્ટિ ક્યારેય મંદ પડતી નથી. જે પુરુષ જ્ઞાનહીન છે તે શ્રીકૃષ્ણના વાસ્તવિક સ્વરૂપને જાણી શકતો નથી. હું જ્ઞાન દ્રષ્ટિથી
પ્રાણીઓની ઉત્પત્તિ અને વિનાશ કરનારા અનાદિ મધુસૂદન ભગવાનને જાણું છું. ધૃતરાષ્ટ્રે પૂછ્યું, સંજય ભગવાન, શ્રી કૃષ્ણમાં હંમેશા તમારી જે ભક્તિ રહે છે તેનું સ્વરૂપ શું છે? સંજય કહ્યું, મહારાજ, તમારા કલ્યાણ થાઓ, તમારું કલ્યાણ થાઓ. સાંભળો, હું ક્યારેય કપટનો આશ્રય લેતો નથી, કોઈ વ્યર્થ ધર્મનું આચરણ કરતો નથી. ધ્યાન યોગ દ્વારા મારો ભાવ શુદ્ધ થઈ ગયો છે, તેથી શાસ્ત્રના વાક્યો દ્વારા મને શ્રી કૃષ્ણના સ્વરૂપનું જ્ઞાન થઈ ગયું છે. આ સાંભળીને ધૃતરાષ્ટ્રે દુર્યોધનને કહ્યું, ભાઈ દુર્યોધન, સંજય આપણા હિતેશી અને વિશ્વાસુ છે, તેથી તમે પણ ઋષિકેશ જનાર્દન ભગવાન શ્રી કૃષ્ણનું શરણ લો. દુર્યોધને કહ્યું, દેવકી નંદન, ભગવાન શ્રી કૃષ્ણ ભલેને ત્રણેય લોકનો સંહાર કરી નાખે, જ્યારે તેઓ પોતાને અર્જુનના સખા કહી ચૂક્યા છે ત્યારે હું તેમના શરણમાં જઈ શકતો નથી. ત્યારે ધૃતરાષ્ટ્રે ગાંધારીને કહ્યું, ગાંધારી, તમારો આ દુર્બુદ્ધિનો અને અભિમાની પુત્ર ઈર્ષાવશ સત્પુરુષોની વાત ન માનીને અધોગતિ તરફ જઈ રહ્યો છે. ગાંધારીએ કહ્યું, દુર્યોધન, તું અત્યંત દુષ્ટ બુદ્ધિનો અને મૂર્ખ છે. અરે, તું ઐશ્વર્યના લોભમાં ફસાઈને પોતાના વડીલ વૃદ્ધોની આજ્ઞાનું ઉલ્લંઘન કરી રહ્યો છે. એવું લાગે છે કે હવે તે પોતાના ઐશ્વર્ય જીવન, પિતા અને માતા બધાથી હાથ ધોઈ નાખ્યા છે. જો જ્યારે ભીમસેન તને મારવા તૈયાર થશે તે વખતે તને તારા પિતાજીની વાતો યાદ આવશે. પછી વ્યાસજીએ કહ્યું, ધૃતરાષ્ટ્ર, તમે મારી વાત સાંભળો, તમે શ્રીકૃષ્ણના પ્રિય છો. અહો સંજય, જેઓ તમારી પાસે દૂત છે જે તમને કલ્યાણના માર્ગે જ લઈ જશે, અને તેને પુરાણ પુરુષ શ્રી ઋષિકેશના સ્વરૂપનું સંપૂર્ણ જ્ઞાન છે. તેથી જો તમે તેની વાતો સાંભળશો તો તે તમને જન્મ મરણના મહાન ભયથી મુક્ત કરી દેશે. જે લોકો કામનાઓને કારણે અંધ બની રહ્યા છે, તેઓ આંધળાની પાછળ જતા આંધળાની જેમ પોતાના કર્મો અનુસાર વારંવાર મૃત્યુના મુખમાં જાય છે. મુક્તિનો માર્ગ તો બધાથી ઉત્તમ છે, તેને બુદ્ધિમાન લોકો જ પકડે છે. તેને પકડીને તે માયા મહાપુરુષો મૃત્યુથી પાર થઈ જાય છે અને તેમની ક્યાંય વાસના રહેતી નથી. ત્યાં ધૃતરાષ્ટ્રે સંજયને પૂછ્યું, ભાઈ સંજય, તમે મને કોઈ એવો નિર્ણય માર્ગ બતાવો જેના પર ચાલીને હું શ્રી કૃષ્ણને પ્રાપ્ત કરી શકું અને મને પરમ પદ પ્રાપ્ત થઈ જાય. સંજય કહ્યું, કોઈ અજિતેન્દ્રિય પુરુષ ઋષિકેશ ભગવાનને પ્રાપ્ત કરી શકતો નથી, એ સિવાય તેને પ્રાપ્ત કરવાનો બીજો કોઈ રસ્તો નથી. ઇન્દ્રિયો અતિ બળવાન છે, તેમને જીતવી હોય તો સાવધાનીપૂર્વક ભોગોનો ત્યાગ કરી દેવો, પ્રમાદ અને હિંસાથી દૂર રહેવું નિસંદેહ જ્ઞાનના આ જ મુખ્ય કારણ છે. ઇન્દ્રિયોને નિશ્ચય રૂપે પોતાના કાબૂમાં રાખવી એને જ વિદ્વાનો જ્ઞાન કહે છે. વાસ્તવમાં આ જ જ્ઞાન છે અને આ જ માર્ગ છે જેનાથી બુદ્ધિમાન લોકો આ પરમપદ પર તરફ ગતિ કરે છે. ધૃતરાષ્ટ્રે કહ્યું, સંજય, તમે એકવાર ફરી શ્રીકૃષ્ણચંદ્રના સ્વરૂપનું વર્ણન કરો જેથી એમના નામ અને કર્મોના રહસ્યોને જાણી લઉં, હું તમને પ્રાપ્ત કરી શકું. સંજય કહ્યું, મેં શ્રીકૃષ્ણના નામોની ત્રાપ્તિ સાંભળી છે, તેનાથી જેટલું મને યાદ છે તે કહું છું. શ્રી કૃષ્ણ તો વાસ્તવમાં કોઈ પ્રમાણના વિષય નથી, સમસ્ત પ્રાણીઓને પોતાની માયાથી આવૃત કરીને રહેલા તથા દેવતાઓના જન્મસ્થાન હોવાના કારણે તેઓ વાસુદેવ છે. વ્યાપક તથા મહાન હોવાથી વિષ્ણુ છે. મૌન, ધ્યાન અને યોગ દ્વારા પ્રાપ્ત થવાને લીધે માધવ છે તથા મધુ દૈત્યનો વધ કરનારને કારણે અને
સર્વતત્વમય હોવાથી મધુસૂદન છે. કુશ એટલે કે ધાતુનો સર્વ અર્થ સત્તા છે અને અણ આનંદવાચક છે. આ બંને ભોગો ભાવોથી યુક્ત હોવાને કારણે યદુકુળમાં અવતરેલા ભગવાન વિષ્ણુ કૃષ્ણ કહેવાય છે. હૃદયરૂપી પુંડરીક એટલે કે શ્વેતક કમળ જ તેમનું નિત્ય અને અવિનાશી પરમ સ્થાન છે. તેથી પુંડરીકાક્ષ કહેવાય છે. તથા દુષ્ટોનું દમન કરવાને કારણે જનાર્દન છે, કેમ કે તેઓ સત્વગુણથી ક્યારેય ચ્યુત થતા નથી અને ન ક્યારેય સત્યની તેમનામાં ઉણપ હોય છે. તેથી તેઓ સાત્વ છે. આર્ષ યથાર્થ ઉપનિષદોની પ્રકાશિત હોવાને કારણે તેઓ આર્ષભ છે. તથા વેદો જ તેના નેત્ર છે. તેથી તેઓ વૃષભેક્ષણ છે. તેઓ કોઈ પણ ઉત્પન્ન થનારા પ્રાણીની પ્રાણીથી ઉત્પન્ન થતા નથી. તેથી અજ છે. ઉદર ઇન્દ્રિયોના સ્વયં પ્રકાશક અને દામ તેમનું દમન કરનારા હોવાથી તેઓ દામોદર છે. ઋષિક એટલે કે વૃત્તિ સુખ અને સુખરૂપ સુખને કહે છે, સ્વરૂપ સુખને કહે છે. તેના ઈશ હોવાથી તેઓ ઋષિકેશ છે. પોતાની ભુજાઓથી પૃથ્વી અને આકાશને ધારણ કરનારા હોવાથી તેઓ મહાબાહુ છે. તેઓ ક્યારેય અધર એટલે કે નીચી તરફ ક્ષીણ થતા નથી. તેથી અધોક્ષજ છે. તથા જીવનના અયન એટલે કે આશ્રય હોવાથી નારાયણ છે. જે બધામાં પૂર્ણ અને બધાનો આશ્રય હોય તેને પુરુષ કહેવાય છે. પુરુષોમાં ઉત્તમ હોવાથી તેઓ પુરુષોત્તમ છે. તેઓ સત અને અસત બધાથી ઉત્પન્ન અને લય થાય છે. તથા સર્વદા તેઓ બધાને જાણે છે. તેથી સર્વ છે. શ્રીકૃષ્ણ સત્યમાં પ્રતિષ્ઠિત છે. તથા તેઓ સત્યથી પણ સત્ય છે. તેથી સત્ય પણ તેમનું નામ છે. તેઓ વિક્રમણ એટલે કે વામન અવતારમાં પોતાના ત્રણ ડગલાઓથી વિશ્વમાં વ્યાપી ગયા હોવાથી ત્રણ ડગલા માપવા કરવાથી શ્રી વિષ્ણુ છે. જય કરવાને કારણે જિષ્ણુ છે. નિત્ય હોવાથી અનંત છે અને ગો યથાર્થ ઇન્દ્રિયોના જ્ઞાતા હોવાથી ગોવિંદ છે. તેઓ પોતાની સત્તા સ્ફૂર્તિથી અસત્યને સત્ય જેવું દેખાડીને સગળી પ્રજાને મોહિત કરે છે. નિરંતર ધર્મમાં સ્થિર રહેનારા ભગવાન મધુસૂદનનું સ્વરૂપ આવું છે. આવા શ્રી અચ્યુત ભગવાન કૌરવોને નાશમાંથી બચાવવા માટે અહીં પધારવાના છે. ધૃતરાષ્ટ્ર બોલ્યા, સંજય, જે લોકો પોતાના નેત્રોથી ભગવાનના નેત્ર તેજોમય દિવ્ય વિગ્રહના દર્શન કરે છે તે નેત્રવાન પુરુષના ભાગ્યની મને પણ લાલસા થાય છે. હું આદિ મધ્ય અને અંત રહિત અનંત કીર્તિ તથા બ્રહ્માદિથી પણ શ્રેષ્ઠ પુરાણ પુરુષ શ્રી કૃષ્ણનું શરણ ગ્રહું છું. જેમણે ત્રણેય લોકની રચના કરી છે તેઓ દેવતા, અસુર, નાગ અને રાક્ષસો બધાની ઉત્પત્તિ કરનારા છે. તથા રાજાઓ અને વિદ્વાનોમાં શ્રેષ્ઠ છે તે ઇન્દ્રના અનુજ ભગવાન શ્રી કૃષ્ણને શરણે છું.